પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઇન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ફાઇવમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું ગ્રામરમાં આજે આપણે હેવ હેઝનો અભ્યાસ કરીશું હેવ હેઝમાં આપણે એક્ટિવિટી સોરી વિડીયો વનમાં આપણે તેની કેટલીક માહિતીનો અભ્યાસ કર્યો હતો કે કરતાં વી યુ ધે હોય તો હેવનો ઉપયોગ કરીશું અને કરતા હી શી ઈટ હોય તો હેઝનો ઉપયોગ કરીશું એના પછી આપણે હેવ પ્રશ્નાર્થ વાક્ય કેવી કેવી રીતે રીતે બનાવવા અને ઉત્તર મેળવવું એનો પણ અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે એની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જે એક્ટિવિટી આપેલી છે એમાં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે તો હવે ખાલી જગ્યામાં આપેલું છે પ્રશ્ન નંબર એક હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો આપણને અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે સેના વડે પૂરવાની છે હેવ અને હેઝ વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યામાં આપણને આપેલું છે કે વિક્રમ ખાલી જગ્યા અ સ્કૂટર તો આપણે શીખી ગયા હતા કે વિક્રમ માટે કયું સર્વનામ વપરાય છોકરા માટે હી અને હીની સાથે

હવે જુઓ મેં તમને કીધું હતું કે દેહ સર્વનામમાં બે વ્યક્તિના નામ આપેલા હોય એટલે કે મી એન્ડ માય ફ્રેન્ડ સોરી આઈ એન્ડ માય ફ્રેન્ડ મિતાલી એન્ડ મનાલી રાજેશ એન્ડ મહેશ તો આવા બે વ્યક્તિઓના નામ એન્ડ વડે જોડેલા હોય તો એમની માટે કયું સર્વનામ વપરાય દે સર્વનામ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વોલ્ટર એન્ડ મેરી તો વોલ્ટર એન્ડ મેરી બે વ્યક્તિના નામ આપેલા છે અને એની સાથે હેવ આવે કે હેઝ આવે તો આપણે હેવ નો ઉપયોગ કરીશું તો અહીંયા આન્સરમાં શું લખીશું હેવ હવે જુઓ નીચે રામુ એન્ડ સોમુ તો આમાં તમે શું આન્સર લખશો चलो विद्यार्थी मित्रों तुम्हारी जाते गेस करना है कि हमें आपने सो आंसर लिखी तो आपने आंसर लिखी शु हैव एन अम्ब्रेला तो रामू एंड सोमू हैव एन, है एन अम्ब्रेला सी खाली जगह में नी बलूनस अब आपने पहला अभ्यास करो तो आपने सीखी ही गया था कि ही शी और इटनी साथे सो આવશે हैज तो या सी આપેલું છે એટલે કે हैज

કૌશમાં શબ્દનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી બનાવો હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે આપણે જોઈ શકીએ છીએ કે ચિરાગ હેઝ અન્યુ બેટ તો કૌન્સમાં આપેલો છે આઈ તો અહીંયા શું કરવાનું છે તમારે ચિરાગની જગ્યાએ આઈ ઉપયોગ કરવાનો છે અહીંયા જે પહેલા પહેલા નામ આપેલા છે એમાં એ બધાની જગ્યાએ તમારે કરતા બદલવાનો છે બરાબર તો એવી રીતે આપણને અહીંયા આપેલું છે કે ચિરાગ હેઝ અ ન્યૂ બેટ હવે ચિરાગ હેઝ અ ન્યૂ બેટ એની જગ્યાએ તમારે મૂકવાનું છે આઈ હવે આઈ મૂકો એટલે આઈ ની સાથે શું આવે હેવ આવે કે હેઝ આવે તો હેવ આવે આઈ હેવ અ ન્યુ બેટ પાછળનું વાક્ય એમને એમ તમારે લખવાનું રહેશે પરંતુ ફેરફાર શું થયો અહીંયા ચિરાગ હતું તો એની સાથે હેઝ હતું પરંતુ હવે અહીંયા આઈ મૂકવાનો કીધો છે તો આની સાથે શું આવશે હેવ આવશે તો એ ફેરફાર તમારે કરવાનો રહેશે અને પાછળનું વાક્ય તો એમને એમ જ લખવાનું છે હવે જુઓ આપણને અહીંયા આપેલું છે કે માય ફ્રેન્ડ માય ફ્રેન્ડ ની જગ્યાએ તમારે લખવાનું છે માય કઝિન તો આપણે લખીશું માય કઝિન હવે માય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપેલું છે એટલે કે મેં તમને કહ્યું હતું કે ધ બોયઝ આપેલું હોય ગર્લ્સ આપેલું હોય એટલે કે બધી છોકરીઓને કીધું છે હવે બધા જ ફ્રેન્ડ્સ આપેલા છે એટલે કે બધા જ મિત્રોને કીધું છે એટલે એમની માટે દે સર્વનામ વપરાય અહીંયા માય ફ્રેન્ડ્સ માટે કયું સર્વનામ વપરાશે દે અને દેની સાથે આપેલું છે હેવ બરાબર હવે માય કઝિન એટલે કે મારો પિતરાઈ ભાઈ અથવા બહેન બરાબર અહીંયા કઝિન્સ નથી આપેલું કે મારા પિતરાઈ ભાઈ બહેન એવું નથી આપેલું મારો પિતરાઈ ભાઈ હોય અથવા બહેન હોય એટલે કે કઝિન બરાબર માય કઝિન હેઝ કઝિન એ છોકરાને પણ કહી શકે છોકરીને પણ કહી શકે તો અહીંયા કઝીન હેઝ મેની હેઝ લઈ શકીએ છીએ હવે અહીંયા આપણને આપેલું છે મિસિસ મહેતા હેઝ અ કાર તો મિસિસ મહેતાની જગ્યાએ આપણે શું મૂકવાનું છે માય નેબર તો અહીંયા આપણે મૂકીશું માય નેબર્સ જુઓ અહીંયા આપણે એસ એટલે કે બહુ વચન આપેલા છે ને બર્સ એટલે કે પડોશીઓ તો એમની માટે વપરાશે દે સર્વનામ આમની માટે પણ કયું સર્વનામ વપરાશે દે તો એમની સાથે શું આવશે ધેની સાથે હેવ અ કાર હવે આગળ જોઈએ આપણે હિના એનલીના હવે આપણે અહીંયા આઈ મૂકવાનું છે તો આઈ હવે આઈની સાથે કયું સર્વનામ આવશે સોરી ક્રિયાપદ આવશે હેવ ફ્લાવર્સ આઈ હેવ ફ્લાવર્સ હવે જુઓ આપણને ચાર નંબરમાં આપેલું છે હી હેઝ અ બોલ હવે હીની જગ્યાએ તમારે મૂકવાનું છે યુ તો અહીંયા આપણે મૂકીશું યુ હવે અહીંયા હેઝ આપેલું છે પરંતુ અહીંયા યુ ની સાથે શું આવશે હેવ અ

હવે જુઓ છ નંબરમાં ધ ફાર્મર આપેલું છે દેહ જગ્યાએ તો ધ ફાર્મર હવે ફાર્મર આપણને એક વચનમાં જ આપેલું છે એટલે કે ધ ફાર્મર એટલે કે ખેડૂત તો એક વચન આપેલું છે એટલે કે હેઝ અ બાસ્કેટ ઓફ ફ્રુટ્સ હવે જો અહિયાં આપણને કિરીટ એન્ડ કિરણ આપેલું છે કેતન તો એક જ વ્યક્તિ લેવાનો છે આપને તો કેતન હવે કેતન એક જ વ્યક્તિ છે એટલે એની સાથે આવશે હેઝ માર્બલ્સ કેતન હેઝ માર્બલ્સ રેહાના હેઝ અ ડોગ અને કૌશમાં આપેલું છે વી તો રેહાના ની જગ્યા આપણે મૂકીશું વી હવે વી ની સાથે હેવ આવશે કે હેઝ તો એની સાથે આવશે હેવ અ ડોગ યુ હેવ એન ઇરેઝર તો અહીંયા યુ આપેલું છે ને અહીંયા આપેલું છે શાલિની શાલિની છોકરીનું નામ છે તો અહીંયા આપણે લખીશું શાલિની has an eraser હવે આપણને છેલ્લે એક વાક્ય આપેલું છે કે we આપેલું છે અને बाजूમાં આપેલું છે hair અને અહીંયા આપેલું છે you તો you have six balloons અહીંયા you you તો યુ ની સાથે શું આવશે have માટે આપણે હેવ લખ્યું હવે આવી રીતે તમને વાક્યો જે આપેલા હોય તો હેવ હેઝનો ઉપયોગ કરીને વાક્યો બનાવતા આવડતા હોવા જોઈએ અને તમારે આ જે એક્સરસાઇઝ આપણે ચલાવીએ એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખીને એની પ્રેક્ટિસ કરવાની રહેશે પ્રણામ થેન્ક યુ